ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટેપ 14 વિશે અભ્યાસ કરીશું. સ્ટેપ 14 છે, પગલું 14. નીચે ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. તો આ શેનું ચિત્ર છે આપણે ઓળખવાનું છે, કે આ ચિત્ર શેનું છે. તો આ ચિત્ર છે પાન. પ વત્તા પા વત્તા બરાબર પા, એટલે પાન, એટલે લીફ. લીફ એટલે પાંદડું. અહીં આપણે જોઈશું શેનું ચિત્ર છે, ફાનસ. ફા વત્તા ફા બરાબર ફા, એટલે ફાનસ. એટલે આપણે જોઈશું કે આ પાનનું ચિત્ર છે અને આ ફાનસનું છે, એટલે બે શબ્દવાળા, બે અક્ષરવાળા શબ્દો છે અને ત્રણ અક્ષરવાળા પણ શબ્દો છે. હવે આપણે પાનમ, આગળ તો આપણે ભણી ચૂક્યા છીએ અને તમને પણ આવડતું જ હશે. આપણે સારા અક્ષરથી લખવાનું, પાન 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 પાન. હવે ફાનસ, ફાનસ. જો તમને તકલીફ પડતી હોય લખવામાં તો તમે સ્કેલ વરે લાઈન બનાવી શકો છો આ રીતે, જેથી શબ્દ ભેગા ના થઈ જાય. આ રીતે તમારે લાઈન બનાવી દેવાની કે જેથી શબ્દો ભેગા ભેગા ના થાય. ફાનસ. ફાનસ આખો ફટાકડાનો છે, નગારાનો અને સસલાનો, એટલે ફાનસ. ફટાકડાનો ફ ફા ન સ, ફા ન સ, ફા ન સ. અને આ પ પતંગ છે, પ પાનનો પણ થાય અને પ પતંગનો પણ થાય, એટલે પા ન. હવે આપણે નીચે જોઈશું, વાંચો અને લખો. આને શું છે, ર રમકડાનું છે, રા રા અને રા. આને પણ આપણે લાઈન બનાવી શકીએ છીએ જેથી શબ્દો ભેગા ના થઈ જાય. રા આપણે જોયું, ધા ના પ પા ફા બા ધા મા યા બરાબર. ય પછી શું આવશે, હવે ર આવશે. આપણે લખ્યું છે ર રમકડાનો ર, રા 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 રા. હવે ર ર પછી શું લખીશું, લ લકોટાનો, લ લકોટાનો લ થશે, લ લસણનો થશે, લા 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 લા. લ પછી શું આવશે, ર લ વ. આપણે કક્કું બોલતું જવાનું ને લખતું જવાનું છે, ક ખ ગ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ધ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ લ વ. હવે વા, વાસનનો વા, વા 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 વા. ઓકે, હવે વ પછી સ શરણેનો સ આવશે, શા 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 અને શા. આ રીતે લાઈન બનાવીને લખવાનું. હવે નીચે વાંચો અને લખો. આપણે ત્રણ અક્ષરવાળા શબ્દ જોવાના છે. હવે કાનાવાળા છે, ચા દ ર. ચ ચકલીનું છે, ચા દ દડાનું છે દ, અને ર રમકડાનો ર. એ રીતે બોલતું જોવાનું છે, ચા દ ર ચા દ ર. હવે શું છે, ક કબૂતરનો ક,
ક કા બકરીનો બ છે અને રમકડાનો ર છે તો કાબર. કા બ ર કા બ ર. હવે આ શું છે? બ બકરીનો બ છે, બા અને નળનો અડ છે, અને ક કબૂતરનો છે એટલે બા ડ ક. બા ડ ક બા ડ ક. પછી શું છે? આ ફ ફટાકડાનો, ર રમકડાનો અને ક કબૂતરનો. આપણે લખીશું ફ રા ક, ફ રા ક, ફ રા ક. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. હવે શું આવશે? ન ન ગરાનો ન છે, મ મરચાનો મ અને જ જંબરૂકનો જ. ન મા જ, ન મા જ, ન મા જ. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. તો જેવી રીતે તમે તમારી વર્કબુકમાં લખ્યું એવી રીતે તમારે ગુજરાતીની નોટમાં બોલતું જવાનું અને લખતું જવાનું છે. આ રીતે લાઈન બનાવીને જ લખવાનું જેથી શબ્દો બધા ભેગા ના થઈ જાય. જે રીતે હું કેવી રીતે કીધું કે ચ ચકલીનો ચ છે, દડાનો દ છે, રમકડાનો ર છે, એવી રીતે તમારે અક્ષરને ઓળખવાનો છે. અક્ષરો ઓળખશો તો જ આવડશે વાંચતા. એટલે જોવાનું છે ચકલીનો ચ છે, દડાનો દ છે, રમકડાનો ર છે એટલે પછી ચા દ ર, પછી કબૂતરનો ક છે, બકરીનો બ છે ને રમકડાનો ર છે તો કા બ ર. એ રીતે આપણે શબ્દને ઓળખવાના અને લખતું જવાનું અને બોલતું જવાનું. અને આ તમારે ગુજરાતીની નોટમાં સ્ટેપ 14 પણ લખવાનું છે.